आंकलाए सिंहो ने हंफाव्या। राजूलामा मधराते 5 सिंहे आंकड़ा नो घेराव कर्यो, जो कि आंकड़ा की हिम्मत जोईने सिंहो ने भागवू पड्यु। छ शिकारी एक शिकार, पण शिकारी ने भागवू पड्यु। અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં 6 સિંહ ગામમાં શિકાર માટે ઘૂસ્યા। કોવાયા ગામના રહેણાંક વિસ્તારમાં રાત્રિ સમયે સિંહને એક આંકલો નજરે પડ્યો અને સિંહે આંકલાને ઘેરી લીધો। વિડીયોમાં જોઈ શકાય છે કે આંકલો એકલો હતો અને સામે 6 સિંહ હતા। 6 સિંહે આંકલાને શિકાર માટે સ્ટ્રેટેજી બનાવી ઘેરી દીધો હતો। 6 પૈકી 2 સિંહે આંકલાની ડાબી બાજુથી ઘેર્યો તો બીજા 2 સિંહે જમણી બાજુથી, જ્યારે એક સિંહે આંકલાની પાછળ દિવાલ પર ઉભો રહીને ઘેરવાનો પ્રયાસ કર્યો। થોડા સમયના આ વિડીયોમાં સિંહની શિકારની શાતિર ચાલને આંકલાએ માત આપી દીધી અને સિંહથી ઘેરાયેલા આંકલાએ હિંમત દાખવી અને સામનો કર્યો। વિડીયોમાં જોઈ શકાય છે તેમ એક આંકલો 6 વનરાજોને ભારે પડ્યો। આંકલાએ શિંગડાથી પોતાનો બચાવ કરતા 6 સિંહને શિકાર પડતો મૂકી ભાગવું પડ્યું। એક સિંહ તો દિવાલ ટપ્પીને ભાગી ગયો, જ્યારે બાકીના 4 સિંહોએ પણ શિકાર કરવાનું માંડી વાળીને પીછેહટ કરી હતી। કામની તપાસ કરવા આવેલા એક શખ્સે એવું તો કારસ્તાન કર્યું કે સીસીટીવીમાં કેદ થઈ ગયો। ઘટના જેતપુરની। જેતપુરના નવાગઢ વિસ્તારમાં આવેલા સાડીના કારખાનામાં ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। શાતિર ચોર મજૂરી કામ માટેની તપાસ કરવા માટે આવ્યો હોવાનું જણાવ્યું અને ચોરી કરીને પલાયન થઈ ગયો। જોકે ચોરીની આ ઘટના ત્રીજી આંખ એટલે કે સીસીટીવીથી ન બચી શકી। સાડીના કારખાનામાં ચોરીના સીસીટીવી વાયરલ થયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તસ્કર આમથી તેમ આટા ફેરા મારી રહ્યો છે। તક મળતા જ તેને ચોરી પર હાથ અજમાવ્યો। શખ્સે નજર ચૂકવી એક મોબાઈલ ઉપરાંત રોકડ 11,000 ની ચોરી કરી। ચોરીની ઘટના બાદ કારખાનાના માલિકે ફરિયાદ નોંધાવી। બીજી તરફ જેતપુર સિટી પોલીસે ચોરને સકંજામાં લેવા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી। રંગીલા રાજકોટમાં તોફાની તત્વો બેફામ બન્યા, બાઇકમાં ઝૂકવી સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો। કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યા હોય એવા દ્રશ્યો રાજકોટથી આવ્યા। જરા આ દ્રશ્ય જુઓ। બાઇકમાં સ્ટન્ટ કરતા નબીરાઓ બેફામ બન્યા। જાહેર રસ્તા પર જોખમી રીતે બાઇક ચલાવીને રાહદારીઓમાં ખોફ ફેલાયો। સુતા સુતા બાઇક ચલાવતા આ નબીરાઓનો વિડીયો વાયરલ થયો। તોફાની તત્વોનો આવો સ્ટન્ટ રસ્તે આવતા જતા લોકો માટે જોખમકારક બની શકે। રાજકોટમાં એક બાદ એક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓના વિડીયો સામે આવી રહ્યા છે। કરણ બોરીચા ઉર્ફે કરણ કુંભારવાડિયા નામના વ્યક્તિએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક વિવાદિત તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવી રહેલા વિડીયો અપલોડ કર્યા। કરણ બોરીચા નામના વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામમાં હુકમનો એક્કો કરી એકાઉન્ટ બનાવ્યું છે, જે એકાઉન્ટમાં તેને પોતાના ભાઈઓમાં ગેંગસ્ટર, વોડકા લવર સહિતના લખાણો લખ્યા છે। કરણ બોરીચા નામના વ્યક્તિના હાથમાં બંદૂક હોય તે પ્રકારનો વિડીયો પણ તેને ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે। વાયરલ થયેલો વિડીયો મામલે હાલ રાજકોટ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે। અમદાવાદનો હાટકેશ્વર ઓવરબ્રિજ રિપેરિંગ માટે 6 મહિનાથી બંધ, સ્થાનિકોએ બેસણો યોજી વિરોધ કરતા પોલીસે ડિટેઇન કર્યા। લાંબા સમય સુધી બ્રિજ બંધ રહેતા કંટાળેલા લોકોએ અનોખો વિરોધ કર્યો। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર ઓવરબ્રિજ છેલ્લા 6 મહિનાથી બંધ છે। ઓવરબ્રિજની રિપેરિંગની કામગીરી છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે। વડોદરા અને સુરત તરફ જવા માટે આ બ્રિજ ઉપર થઈ અને વાહનોને પસાર થવું પડે છે, પરંતુ આ બ્રિજ બંધ હોવાને કારણે નીચે થઈને જતા ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। ત્યારે ઓવરબ્રિજનું બેસણું યોજીને અનોખો વિરોધ કરાયો, જોકે પોલીસે વિરોધ કરનાર તમામ લોકોને ડિટેન કરી લીધા હતા। આ બ્રિજ 2017માં બન્યો હતો અને માત્ર 5 વર્ષમાં બ્રિજનું સમારકામ કરવું પડે તેવી હાલત થઈ ગઈ। તંત્રની મંથરગતિના કામો અનોખો વિરોધ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો। બ્રિજનું બેસણું રાખી અને વિરોધ કરવામાં આવ્યો। બ્રિજ બંધ હોવાને કારણે કેટલાક લોકો ધંધા રોજગાર પર પણ ભારે અસર પડી હોવાની વાત કરી રહ્યા છે, જેથી સ્થાનિક લોકોએ પણ બપોરે 12 વાગ્યા સુધી ધંધા બંધ રાખીને વિરોધ કર્યો। જોકે વિરોધ કરતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી, વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી। બનાસકાંઠા પંથકની કેનાલોમાં ગાબડા ન પડે તો નવાય, આ વખતે તખતપુર કેનાલમાં ગાબડું પડ્યું। ખેતરોમાં જળબંબાકારના દ્રશ્યો જોઈને લાગે કે ચોમાસું તો નથી આવી ગયું ને। ખેડૂતોએ એરંડા અને જીરાના પાકને મહા મહેનતથી ઉછેર્યો હતો, પરંતુ આફતરૂપી પાણીએ તેઓની મહેનત પર પાણી ફેરવી દીધું। બનાસકાંઠાના પાનસેડા પાસે જોરડી આલી તખ્તપુરા માઇનોર કેનાલમાં 10-15 ફૂટનું ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા, એરંડા અને જીરાના પાકમાં પાણી ફરી વળતા ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ। લણણી સમયે જ ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો। ઉભા પાક પર કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોએ વળતરની માંગ કરી।
પાક લેવાના સમયે જ કેનાલ તૂટી અને ખેતરોમાં મુશ્કેલીના પાણી ઘૂસી આવ્યા. એક તરફ કમોસમી વરસાદનો ડર અને બાકી હતું તો કેનાલના પાણી ફરી વળતા ખેડૂતો પર પડતા પર પાટું સમાન સ્થિતિ આવી પડી.